લાઈવ વેબ ચેનલના પ્રાયોજક છે ગુજરાત એમ્પોરિયમ. પદયાત્રા ડાકોરમાં કોણ છે? રાજા રણછોડ છે. ફાગણી પૂનમે ડાકોરની પદયાત્રા એક ધાર્મિક પર્વની જેમ ઉજવાય છે. અમદાવાદ, વડોદરા, ગોધરા અને કપડવંજ આજુબાજુથી ડાકોરને સ્પર્શતા તમામ માર્ગો પર જય રણછોડ માખણચોરના નાદ હવે ગુંજી રહ્યા છે. લાખો પદયાત્રીઓ ફાગણી પૂનમે ડાકોરના ઠાકોરને દર્શને જાય છે. અહીંયા બિરાજતા ભગવાન રણછોડરાયના દર્શન કરી ધન્યતા અનુભવે છે. સમગ્ર પદયાત્રા માર્ગો ઉપર એક અનેરો શ્રદ્ધાનું ઘોડાપૂર તેમજ આસ્થાની અસ્મિતા જોવા મળી રહી છે. અમદાવાદથી અંદાજે 1,00,000 કરતાં પણ વધુ શ્રદ્ધાળુઓ 80 કિલોમીટરની પદયાત્રા કરીને ડાકોર જાય છે. ટચુકડા ડાકોરમાં ચારે કોરથી શ્રદ્ધાળુઓ ઉમટીને આસ્થાની હેલી કરે છે અને ડાકોરના ઠાકોરના દર્શન કરી ધન્યતા અનુભવે છે. મંદિર પણ વહેલી સવારથી જ ખુલી જાય છે અને મોડી સાંજ સુધી દર્શનાર્થીઓને આવકારતું હોય છે. આ ઉપરાંત અહીંયા સુરક્ષાની પણ ખાસ વ્યવસ્થા કરવામાં આવે છે. મંદિરમાં ફૂલડોલોત્સવ તેમજ ઉત્સાહમાં ધૂળેટીનો ઉત્સાહ ખૂબ જ અબીલ ગુલાલ ઉડાડતા શ્રદ્ધાળુઓ જય રણછોડ માખણચોર મંદિરમાં કોણ છે રાજા રણછોડના નાદ અને ભજન મંડળીઓ કરતા કરતા સૌ કોઈ ડાકોરના ઠાકોરના દર્શન કરતા હોય છે. આ પદયાત્રીઓની વિશેષતા એ છે કે તેમને આવકારવા માટે પદયાત્રા માર્ગ પર સેવાના કેન્દ્રોની વણઝાર ઊભી થઈ જાય. દરેક કેન્દ્રોમાં અલગ અલગ જાતના પકવાનથી લઈ અને પાણી, મેડિકલ સેવાઓ સાથે સાથે જ તેમને આરામ કરવાની સુવિધાઓ એવા અનેક કેન્દ્રો ખુલી જાય છે અને પદયાત્રીઓની ખૂબ જ હેતભેર સેવા કરવામાં આવે છે. આ સેવા કેન્દ્રો પર પદયાત્રીઓ આરામ કરવાની, નાસ્તાની તેમજ જમવાની પણ સવલતો આપવામાં આવે છે. ગરમીમાં પદયાત્રીઓને છાશ અને નારંગી ની સેવા આપતા ડઝનેક કેન્દ્રો પણ ખુલી ગયા છે. પદયાત્રીઓને કોઈ પણ પ્રકારની અગવડતા ન પડે તે માટેનું સેવા કેન્દ્રો વાળા ધ્યાન રાખતા હોય છે. સાથે સાથે જ સરકાર દ્વારા પણ ખાસ આયોજન કરવામાં આવતું હોય છે. આ વખતના માહોલમાં ખાસ કરીને ડાકોર તરફના માર્ગો ધીમે ધીમે રાજા રણછોડ તરફ આગળ વધી રહ્યા છે. પદયાત્રીઓને રહેવા જમવાની વ્યવસ્થા સાથે સાથે જ લોકો આ શ્રદ્ધામાં ભજન કીર્તન કરતા કરતા જોવા મળતા હોય છે. ડાકોરમાં તો જાણે એક ભક્તિનું ઘોડાપૂર વર્ષોથી પરંપરા મુજબ ઉમટતું હોય તેમ અત્યારે પણ ઉમટવાની સંભાવનાઓને જોતા સરકાર દ્વારા સુરક્ષાની વ્યવસ્થા પણ કરી દેવામાં આવી છે. જ્યારે મંદિરે આ સૌ ભક્તોને આવકારવા માટે થનગની હોય તેમ મંદિરમાં પણ સુશોભિત કરાયું છે તેમજ અલગ અલગ વ્યવસ્થાઓ પણ કરાઈ છે અને પ્રસાદની ખાસ કેન્દ્રો પણ અલગ અલગ રીતે તૈયાર કરાયા છે. દર્શક મિત્રો, જય રણછોડ માખણચોરના નાદ સાથે લોકો ડાકોર તરફ જઈ રહ્યા છે. આ હતું એસ લાઈવ વિશેષ. મને આપો રજા, આપ નિહાળતા રહો એસ લાઈવ ન્યૂઝ બુલેટિન. નમસ્કાર.